અને ગામડાઓ જોડે જિલ્લો અને રાજ્ય દ્વારા દેશનું નિર્માણ થાય છે. ગામડાઓ દેશની સાથે સાથે વિકાસની પરિભાષા બદલવા માટે ગામડાઓ મહત્વના છે, પરંતુ જિલ્લાના મહત્વ ગણાતા એવા જે સરપંચ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે, ત્યારે એવું જ એક ગામ છે ચીખલી. ચીખલી તાલુકાના આમોદરાના જે સરપંચ ભ્રષ્ટાચારના આક્ષેપ ઉપર કોઈ જ કાર્યવાહી ન થતા ધારાસભ્ય ધરણા કરવા મજબૂર બન્યા છે. ચીખલી ડેપો નજીક જાહેર માર્ગ લગોલગ બુધવારે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આમદરા ગ્રામજનો અને કોંગ્રેસ કાર્યકરો 3 કલાકના પ્રતિક ધરણા ઉપર બેઠા હતા. તેમણે બેનર પોસ્ટર લહેરાવી આમદરા સરપંચના ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ પોકારી હતી. તંત્ર સરપંચને સાવરતું હોવાના આક્ષેપ લગાવ્યા હતા. આમદરા ગામના સરપંચ સામે RTI હેઠળ કેટલાક કામોમાં વિસંગતતા જણાવી હતી, જેમાં મનરેગા યોજના હેઠળ સામૂહિક કૂવા ચોમાસા દરમિયાન ચેકડેમ ઊંડા કરવાનું કામ, રૂપ રેઇન હાર્વેસ્ટિંગનું કામ, પેવા બ્લોક માર્ગમાં 139 મીટર ઓછી લંબાઈનું ડામર રોડ, ખરેરા નદી પ્રોટેક્શન વોલ જેવા કામો અંગે તંત્રને ફરિયાદ કરાઈ હતી. ચીખલી તાલુકા વિકાસ અધિકારીને વારંવારની ફરિયાદ અને RTI ખુલાસા બાદ પણ કોઈ જવાબ ન મળતા પ્રતિક ધરણા કરાયા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ દ્વારા અંદાજિત 50 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી હોવાની માહિતી એમને RTI દ્વારા મળી છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી ઉચાપત કરવા છતાં પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં જો કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જારી રાખવાની ચીમકી ધારાસભ્ય અને ગામના લોકોએ ઉચ્ચારી હતી. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.